લોકસભાની ચાર બેઠક પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા. રાજકોટથી પરેશ ધાનાણીને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા, જેના કારણે પરેશ ધાનાણી ટકરાશે પરસોત્તમ રૂપાલા સામે. તો અમદાવાદ પૂર્વથી ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસે હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે. તો નવસારીથી સીઆર પાટીલ સામે કોંગ્રેસે નૈશત દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. તો મહેસાણાની ભાજપના હરિભાઈ પટેલ સામે કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર રામજી ઠાકોરને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આમ કોંગ્રેસના તમામ 24 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. રાષ્ટ્રીય નેતૃત્વએ મને જે જવાબદારી સોંપી છે, આ અહંકારી નેતાઓનું અભિમાન ઓગાળવા માટે રાજકોટના રણ મેદાનમાં ગીતાનું જ્ઞાન લઈ અને નારી સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો સંકલ્પ હતો. મેં માનની રૂપાલાજીને પણ વિનંતી કરી હતી કે આપ હથિયાર હેઠા મૂકી દો. જો ન સમજાય તો ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ અને ગુરુદ્રોણને પણ વિનંતી કરી હતી કે આને હથિયાર હેઠા મૂકાવો. જો એ હથિયાર હેઠા નહીં મૂકે તો રાજકોટના રણ મેદાનમાં સ્વાભિમાન યુદ્ધ લડવા માટે પરેશ ધાનાણી ગઈકાલે તૈયાર હતો, આજે પણ તૈયાર છે અને આવતીકાલે પણ તૈયાર રહેશે. ખાડવા જઈ રહ્યો છું. રાજકોટની કમલમે કકળાટથી ખૂબ જ થાકી ગયેલા છે સાહેબ. હવે અમરેલીના પોતિકા ઘરે હું તો પાછો લેવા જઈ રહ્યો છું. એક તરફ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને બીજી તરફ છે મર્યાદા ચૂકેલા શ્રી પરસોત્તમ. રામ રાજ્યની મર્યાદાઓનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન કરનારા આ અહંકારી નેતાઓએ હજુય હથિયાર હેઠા નથી મૂક્યા, એટલે નવીન મહાભારતના રણ મેદાનમાં હું ગીતા જ્ઞાનની માત્ર ફરજ નિભાવવા જઈ રહ્યો છું. પાર્ટીએ જે પસંદગી મારી ઉતારી છે એ મારા કાર્ય અને મારા લોકો સાથેના સીધા સંપર્કો અને ખૂબ લાંબા સમયનું જે મારું જાહેર જીવન સેવાકીય કાર્ય જે રહ્યા છે એને અનુલક્ષીને પાર્ટીનું ધ્યાન જે છે મારા ઉપર કેન્દ્રિત હતું અને એ પાર્ટીનો જે નિર્ણય છે, જે પાર્ટીનો નિર્ણય હોય એ શિરોમાન્ય હોય છે. આર્થિક સમાનતા, સામાજિક અને ધાર્મિક સમાનતા અને સ્વતંત્રતા માટેની આ લડાઈ છે. ભારતીય જનતા પાર્ટી સામે સ્વતંત્રતા સમાનતાની આ લડાઈ છે અને આ સંઘર્ષ છે અને પાર્ટીએ આદેશ આપ્યો છે. મુદ્દા તો હજારો મુદ્દા છે, પણ સૌથી મોટો મુદ્દો મેં આપને કહ્યું તેમ સ્વતંત્રતા, નાગરિકોની સમાનતા અને સ્વતંત્રતાનો આ સૌથી મોટો સંઘર્ષ છે અને આપણા દેશના સંવિધાનને અને દેશની લોકતંત્રને બચાવવાનો આ સંઘર્ષ છે. જીતની આશા 100% જીતની આશા વ્યક્ત કરું છું અને આ સાલ આ વર્ષે 2024 વર્ષ કોંગ્રેસ માટે એક શુભ સકલ લઈને આવ્યું છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક જીત થવાની છે. ઇતિહાસનો છેલ્લા 30 વર્ષનો ઇતિહાસ જે છે એ ભૂખવા જઈ રહ્યો છે. હંમેશા કોંગ્રેસ પાર્ટી એક કોઈ જાતિ વાત નહીં, પણ સમગ્ર લોકોના સાથે લઈને ચાલવાની પાર્ટી છે. અહીંયા છત્રી ઠાકોર સમાજ ને પાટીદાર સમાજનું બંને સમાજનું પ્રભુત્વ સારું છે. બંને સમાજના આગેવાનો દરેક પાર્ટી સાથે જોડાયેલા છે, પણ કોંગ્રેસ એક જાતિવાદ નહીં, પણ સમગ્ર સાથે દરેક સમાજ સાથે લઈને ચાલવાની પાર્ટી છે. 100% આ વર્ષે લોકોએ મન બનાવી દીધું છે. મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય આ તમામ ક્ષેત્રે જે કથળતું જઈ રહ્યું તંત્ર, એટલે 100% આ વર્ષે કોંગ્રેસના આશીર્વાદ આપશે અને અહીંયા વિજય બનાવશે અમને.